जय सच्चिदानंद बिहारी आनंद जी श्रीमंत बोलाओ जो दिया बेन फॉलो कर जो नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंता नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वज्जायानं वज्जायानं नमो वसाहुनं नमो वज्जायानं ऐसो पञ्चन मुक्तारो मंगलमो भगवते ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद थैंक यू दिव्या बहन जय सच्चिदानंद बिहारी आनंद जी अगेन तमारो ब्लूटूथ प्रॉब्लम छे आवाज ब्रेक थाय छे वॉल्यूम फुल छे एकदम वॉल्यूम नो सवाल नहीं ब्रेक थाय छे आवाज તમારા બ્લૂટૂથ ની કનેક્ટિવિટી નથી કઈક પ્રોબ્લેમ છે એને ચેક કરાવો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ડોક્ટર કશ્યપજી જી બધાને જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ દીપક આનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ दादाजी अक्रम अंबालाल नु पाम्यो ज्ञानानंद स्वरूप ना अनुभव पाम्यो शुद्धात्मा भगवान आमा आप लाइन पैराग्राफ छे ने विश्व वंद्य ते प्रगट पुरुष प्रत्यक्ष प्राण आधार केवल निर्णय निश्चय त्रय काली नमस्कार प्रत्यक्ष प्राण आधार એટલે શું કહેવા માંગે છે આ ભગવાન અચળ હતા એ જર સ્વરૂપ છે એને પ્રાણાધાર કહે પ્રત્યક્ષ પ્રાણાધાર પ્રગટ પુરુષ કેવળ નિર્ણય નિશ્ચય અવાજ તૂટે છે બિહારી આનંદજી પ્લીઝ બ્લ્યુટૂથ કાઢી નાખોને હા હેલો હા આવે છે બહુ સરસ હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ विश्व वंदते प्रगट पुरुष प्रत्यक्ष प्राणाधार इतले ए आत्मज्ञानी पुरुष जे छे ए प्रगट पुरुष छे अने ए विश्व वंद्य छे अने ए प्रत्यक्ष प्राण ना अपना आधार छे प्रत्यक्ष छे प्राण ना आधार ત્રિકાળી નમસ્કાર એવા એ જ્ઞાની પુરુષ જે છે કે કેવળ
निश्चय अने निर्णय करीने ए त्रणे काले नमस्कार करवा योग्य छे। त्रणे काल नमस्कार एटले ए त्रणे काल त्रण मन वचन काया थी त्रणे काल એટલે ત્રણે કાળ થી આ નમસ્કાર કરવા યોગ્ય છે આ અમને। એટલે કે ભૂતકાળમાં નમસ્કાર કરીએ, વર્તમાનમાં તો કરીએ, ભવિષ્યમાં પણ કરીએ, એટલે એ ત્રણેય કાળને યોગ્ય નમસ્કાર છે જ્ઞાની પુરુષને। કારણ કે અક્રમ વિજ્ઞાની આ ત્રણેય કાળમાં કોક જ વાર હોય। અચ્છા, ત્રણેય કાળમાં નમસ્કાર યોગ્ય છે। હા, એટલે ત્રણેય કાળમાં એમને નમસ્કાર યોગ્ય છે। નિષ્કારણ કરુણા ભર્યામ સદગુણ ઉત્કૃષ્ટ પ્રજ્ઞા શક્તિ જ્ઞાન સ્મરણ સ્ફૂર્ણામય ઉત્કૃષ્ટ। પ્રજ્ઞા શક્તિ જ્ઞાન સ્મરણ સ્ફૂર્ણ ઉત્કૃષ્ટ એટલે પ્રજ્ઞા શક્તિ જ્ઞાન સ્મરણ એટલે આ જ્ઞાની પુરુષના જે સર્વોત્કૃષ્ટ સદગુણો છે એમાંનું એમનું નિષ્કારણ કરુણા, કારણ વગર જીવ પ્રત્યે નિરંતર કરુણા વયા કરે, નિષ્કારણ કરુણા ભર્યા સદૃણ સર્વોત્કૃષ્ટ કે સર્વોત્કૃષ્ટ એવા આ જ્ઞાની પુરુષ અને એમનું આ નિષ્કારણ કરુણા ભર્યો આખા સદગુણો પ્રજ્ઞા શક્તિ જ્ઞાન સ્મરણ કરુણામય ઉત્કૃષ્ટ એટલે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે પ્રજ્ઞા ખુલ્લી થાય છે એટલે એ આખી જે એ શક્તિ ખુલ્લી થઈ એના કારણે નિરંતર હું શુદ્ધાત્મા છું એ આ જ્ઞાનનું સ્મરણ અંદરથી સ્ફુર્યા જ કરે છે, ઉત્કૃષ્ટ રીતે એ જ્ઞાનનું સ્મરણ અંદર સ્ફુર્યા જ કરે છે, જ્ઞાનના પછી આત્મામાં થાય છે। અને તે પરમાનંદ સુખ સ્વરૂપમય ત્રૈલોક્ય પ્રકાશક અનંત દર્શી જ્ઞાત પુત્ર આત્મામાં એક ની આ અનંત દર્શી જ્ઞાત પુત્ર શું કહેવા માંગે એ જ્ઞાત પુત્ર જે શબ્દ છે એ મહાવીર સ્વામી ભગવાન માટે છે। જ્ઞાત કરીને એક ક્ષત્રિયોમાં જ્ઞાતિ આવે એટલે મહાવીર સ્વામી ભગવાન એ જ્ઞાતિના હતા એટલે એ જ્ઞાત પુત્ર અનંત દર્શન વાળા એવા એ જ્ઞાત પુત્ર જેમની મહાવીર સ્વામી ભગવાન જેવી અનંત દર્શન છે। જ્ઞાત પુત્ર એટલે મહાવીર સ્વામી ભગવાન માટે આ શબ્દ વપરાય છે। આ તો કેમ વપરાય છે, કેમ કહે છે? કે એ જ્ઞાત પ્રકારની ક્ષત્રિયોમાં જ્ઞાતિ છે તો એના જ્ઞાત પ્રકારની જ્ઞાતિ છે એટલે મહાવીર સ્વામી ભગવાન ને જ્ઞાત પુત્ર કહેવામાં આવે છે। તો પણ આ આ પદ તો દાદા ભગવાન માટે છે ને? હા, એટલે એ એ દાદા ભગવાનની જે દશા છે, મહાવીર સ્વામી ભગવાનની જે દશા છે એવી દશા કારણ સ્વરૂપે દાદા ભગવાનની અત્યારે છે। અને જે જે લોકોને આ તો જ્ઞાનના સંબંધ નથી, ના જ્ઞાનના સંબંધમાં નથી। અચ્છા, મહાવીર સ્વામી જેવા અનંત દર્શી અનંત દર્શન અનંત દર્શી છે આ અને નિરંતર જેમની નિષ્ઠા આત્મામાં જ રહ્યા કરે છે। બરોબર, મન પેટું જ્યાં હૃદયમાં જલહલ ચિત આકાશ વ્યાપક શુદ્ધાત્મા વિશ્વ વિશ્વાત્મા અનુરૂપ આ જલહલ ચિત આકાશ થોડું ચિત્તાકાશ સમજાવો, જો ચિત્તાકાશ થોડું જોયું છો પરમાત્માનું નિવાસ સ્થાન ચિત્તાકાશ એ આત્મા માટે શબ્દ વપરાય છે। અચ્છા, આત્માનો એક જે ગુણ છે એને ચિદાકાશ કહેવામાં આવે છે।
अच्छा तो मन मा आत्मा जलहल आत्मा मन मन पेठू ज्या हृदय मा आम जनरली मन अने बुद्धि नो संगात होय छे हाँ मन बुद्धि साथे संगात होय छे पण मन ज्यारे हृदय मा तड़फ वळे हृदय मा पेसे त्यारे आ आत्मा नो जे जलहल चिदाकाश छे ये खुल्लो थाय छे चिदाकाश एटले आत्माना बृहत स्वरूप कही सके ना हाँ आत्माना अनुलक्षीने आ चिदाकाश शब्द छे आत्माना प्रगट स्वरूप आत्माना प्रगट स्वरूप हाँ प्रगट स्वरूप चिदाकाश वो व्यापक शुद्धात्मा विश्व आत्मा नो रूप रूप એટલે કે એ એ જે અંદર જળહળ સ્વરૂપ થયું તો કે કેવું છે તો કે સંપૂર્ણ આત્મા વ્યક્ત થઈ ગયો હોય એવું એ શુદ્ધાત્માનું વ્યાપક સ્વરૂપ છે અને શુદ્ધાત્માને એકદમ શ્રેષ્ઠ બતાવવા માટે વિશુદ્ધાત્માનું રૂપ વિશુદ્ધાત્મા શબ્દ પણ વપરાય છે વિશુદ્ધાત્મા વિશુદ્ધાત્મા એટલે એટલે અતિ શુદ્ધ આત્મા એમ શુદ્ધ આત્મા તો ખરો જ પણ વિશુદ્ધ આત્મા એટલે એકદમ પ્યોર આ બંને લાઈન આ દાદાજી ના ગુણ બતાવે છે મન 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 ના હૃદયમાં અને જલહલ આકાશ અને અવ્યાપક શુદ્ધ આત્મા વિશુદ્ધ આત્મા દાદાજી ના ગુણ બતાવે છે ને એટલે વિશુદ્ધ આત્મા એ આત્માનું એકદમ પ્યોર સ્વરૂપ છે દાદાજી માં છે ને એવી રીતે કહેવાય એટલે એ અંદર જે વ્યાપક શુદ્ધાત્મા સ્વરૂપે વ્યાપ થયેલું છે એ જ સંપૂર્ણ વિશુદ્ધ સ્વરૂપ છે કે જે ત્યાં ગળી પ્યોર જ્ઞાન દર્શન સિવાય કશું છે જ નહીં એવું વિશુદ્ધાત્મા રૂપ બરોબર અને તે નિર્વિકલ્પ અભ્યુદય વ્યવસ્થિત સુપ્રમાણ માત્ર અવસ્થા કુદરતી જેનો ના કોઈ રચનાર નિર્વિકલ્પ અભ્યુદય વ્યવસ્થિત સુપ્રમાણ એટલે એ શું કહેવા માંગે છે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ રચનાર નથી એ જ્ઞાન અંદર જે અનુભવમાં આવ્યું ત્યાં આગળી પછી બધા જ વિકલ્પો સમી જાય છે અને નિર્વિકલ્પ સ્વરૂપે એનો પ્રગતિ થાય છે અભ્યુદય થાય છે અભ્યુદય એટલે એક જાતની પ્રગતિ કહી શકાય વ્યવસ્થિત સુપ્રમાણ એટલે વ્યવસ્થિત શક્તિ એટલે શું તો કે માત્ર અવસ્થા કુદરતી રચના છે જેનો કોઈ બાપોય રચનાર નથી એ વ્યવસ્થિત ની આજ્ઞા જે સુપ્રમાણ સ્વરૂપે અંદર હૃદયમાં જેને ઉતરી એનો નિર્વિકલ્પ સ્વરૂપે અભ્યુદય થાય છે તુલતમ થી સૌ સૂક્ષ્મ તો વાણી ના સહયોગ પર અધીન છે પૂતગલો જ્ઞાત દ્રષ્ટિ આલોક પર અધીન છે પૂતગલો સમજાય છે જ્ઞાત દ્રષ્ટિ આલોક એટલે શું કહેવા માંગે છે કે વાણીના સંજોગો જે છે એ સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીના જે વાણીના સંજોગો છે એ પર છે ને પરાધીન છે અને પૂતગલનો છે પૂતગલ છે એટલે વાણીના જે કંઈ પણ સંજોગો છે એ પર છે પરાધીન છે અને પૂતગલ સ્વરૂપ છે અને શુદ્ધાત્મા સ્વરૂપે ખાલી એ દેખાય છે અને જણાય છે અચ્છા ના પ્રકાશમાં આલો જ્ઞાત જ્ઞાતા દ્રષ્ટિ હા એટલે પ્રકાશમાં દેખાય દેખાય છે અને જણાય છે આ પ્રકાશમાં અચ્છા ઓકે અને જે દ્રવ્ય ગુણ પર્યાય થી શુદ્ધ સંપૂર્ણ સર્વાંગ તત્વ ગુણ તારણ થકી હવે નહીં ગઢવાન આ કહે છે કે આ દ્રવ્ય ગુણ થી આ સંપૂર્ણ શુદ્ધ આત્મા સર્વાંગ એટલે જે તત્વો હોય છે એ દ્રવ્ય ગુણ અને પર્યાય થી સંપૂર્ણ શુદ્ધ હોય છે એટલે એ એ તત્વોને જે ગુણ છે એનું જે તારણ શું છે તો કે આ દ્રવ્ય ગુણ પર્યાય થી શુદ્ધ સંપૂર્ણ સર્વાંગ છે અને હવે બીજી કોઈ પણ જાતની અંદર ગડબા જ રહી નહીં
क्योंकि तरी गया तत्व गुण तरी गया तारण थकी ये तत्व गुण जे तारण थकी तत्व गुण ये तारण थकी ये द्रव्य गुण तारण એટલે આ પ્રગટ થવાનું અર્થમાં આવે છે ના એટલે એ તારણ સ્વરૂપે કે દ્રવ્ય ગુણ પર્યાય થી હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એ તત્વનું ગુણ અને તારણ બંને થકી સંપૂર્ણ શુદ્ધ જ છે ને હવે એમાં કોઈ પણ પ્રકારની ગડબડ જ રહી નથી કે આ હશે કે આ હશે કોઈ કન્ફ્યુઝન નથી બસ તારણ એટલે કન્ક્લુઝન એવી નીકળી ગયા અને આત્માનું અસ્તિત્વ છે આત્માનું વસ્તુત્વ છે આત્માનું પૂર્ણત્વ છે સ્વશુદ્ધ તે સંપૂર્ણ છે એટલે આત્મા પોતે સ્વસ્વરૂપે સંપૂર્ણ શુદ્ધ છે અને સંપૂર્ણ છે પાછો એટલે જ્ઞાન સભર એ સંપૂર્ણ છે અને સ્વસ્વરૂપે કરીને શુદ્ધ છે અચિંત્ય સત્સંગ કલ્પ વૃક્ષ જ્ઞાયક આત્મા અચિંત્ય એટલે એટલે કે જે તમારી ચિંતનમાં આવે એવો નથી જેનું તમે ચિંતન કરી શકો નહીં એવો એ આત્મા છે અચિંત્ય કે જે આત્મા છે જેનું ક્યારેય ચિંતન કરી શકાતું નથી તો એવા આત્માનો સત્સંગ છે એ કલ્પ વૃક્ષ સમાન છે એનાથી તમારા તમામ પ્રકારના જે દુઃખો છે તમામ પ્રકારની બિલીફો છે એ બધું દૂર થાય છે એટલે કલ્પ વૃક્ષ સમાન છે ક્રમ ટેકન વન અવિચલિત અક્રમ જ્ઞાન આકાશ ક્રમ ના ટેકન વિના અવિચલિત થોડું એટલે જે ક્રમિક માર્ગનો જે માર્ગ હતો એ માર્ગના ટેકા વગર ક્રમિક માર્ગે નહીં પણ અક્રમ માર્ગે આ અવિચલિત જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થયો છે અક્રમ રીતે ઓકે નહીં તો આમ સ્ટેપ બાય સ્ટેપ હોય અને બ્રહ્માઓ સૌ ટલી ગયે આત્મા હવે ના વ્યથિત ક્લિયર છે કોટી કિતાબો સામટી વાંચી છે અગણિત એટલે કહેવા માંગે છે કે આ કોટી કિતાબો ના સમૂહ જો આપણે જ્ઞાન મળ્યા પછી આ વાંચી ગયા છે એવી રીતે કહેવા માંગે છે બધી કિતાબો નો સાર સાર મળી ગયા મળી ગયો છે આપણને ભાવ ગુરુતમ છૂટી ગયો સ્વભાવ થી લઘુતમ વિને ભક્ત મમુક્ષ્યો વિન પ્રશ્ન પ્રશ્ને અનુત્તર એ થોડું સમજાવ વિને ભક્ત મમુક્ષ્યો વિન પ્રશ્ને અનુત્તર અનુત્તર એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ગુરુતમ ભાવ છૂટી ગયો અને પોતે સ્વભાવ થી લઘુત્તમ છે એવું એને ભાન થયું અને એના કારણે એને વિનય ઉભો થયો મુમુક્ષુઓ માટે ભક્તો માટે એને વિનય ઉભો થયો અને એ વિનય થકી આખો જે જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો થાય છે જેનાથી એના બધા પ્રશ્નો નો સમાધાન એને અંદર મળ્યા જ કરે છે એટલે કે આ જ્ઞાન વિન પ્રશ્ન અનુત્તર એટલે કે પ્રશ્ન વગર એને ઉત્તરો મળ્યા કરે છે અચ્છા પ્રશ્ન વગર સમાધાન થઈ એને સમાધાન મળ્યા કરે છે ધન્યવાદ જય સચિદ જય સચિદાનંદ જય સચિદાનંદ શાંતિ કાકા જય સચિદાનંદ દીપકાનંદજી જય સચિદાનંદ આફ્ટર સૂત્ર 5 નાની બુક આફ્ટર સૂત્ર 5 નાની બુક સૂત્ર નંબર 3836 3836 આ બોલજો ત્યાં સુધી હા
बोलो। हाँ बोलो 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 संतीलाल बोलो। आत्मा और पीछे चांतिका का तमारो ये ब्लूटूथ प्रॉब्लम करे जे तमारो आवाज हमने नहीं आवतो बराबर तूटे जे। हाँ जो आत्मा और पीछे संभाले जे। हाँ आत्मा अरूपी छे ने रूपी छे एकलू रूपी बोलशो तो खोटो ठरशे देहनी अपेक्षा ए रूपी छे ने खरेखर अरूपी छे एकलो आग्रह कर्यो तो खोटो ठरशे ज्ञान थाय तो बराबर। इतले आत्मा रूपी छे अनरूपी छे कई अपेक्षा है आत्मा रूपी जे देहनी अंदर आत्मा प्रगट थई गयो छे ए देह साथे हाजर होय त्यारे अंदर जे आत्मा हाल जे देहनी अंदर आत्मा प्रगट थयो प्रगट थयो इतले ए रूपी कहेवाय। एटले आ ખોખાનું જે આખો દેખાય એટલે આત્મા રૂપીએ છે અને અરૂપીએ છે એકલું રૂપી બોલશો તો ખોટો ઠરશે रूपी छे अने खरेखर अरूपी छे एक नो आग्रह कर्यो अरूपी तो बराबर छे इतले आत्मा रूपी क्यारे तो के जे देह नी अंदर आत्मा व्यक्त थयो होय ए देह ने आत्मा रूपी स्वरूपे तमने अनुभवाय ज्ञानी पुरुष हाजर होय अने ए ज्ञानी पुरुष देह स्वरूपे आपणे एने भजी सकीए छे आपणे एमने जोई सकीए छे तो के अंदर जे आत्मा प्रगट थयो छे एनुं जे मूळ स्वरूप छे ए देह रूपे व्यक्त थाय छे एटले कहेवुं के ज्ञानी पुरुष એ પ્રગટ પરમાત્મા છે સંભળાય શાંતિલાલ હા સંભળાય છે એટલે એ જે પણ આત્મા સ્વરૂપ થઈ ગયો એમ થયું ને હા આત્માનો અનુભવ તમે કયા આધારે કરશો આત્મા આની અંદર વ્યક્ત થયો છે એ ખબર કઈ તો પડે જ્ઞાની પુરુષ એ જ્ઞાની પુરુષનું પ્રેમ સ્વરૂપ એમનો લઘુત્તમ ભાવ એ બધું તમે જુઓ ત્યારે ખબર પડે કે ના ના ભાઈ અંદર આત્મા વ્યક્ત થઈ ગયો છે એટલે એ રૂપીએ કરીને આપણને સમજાય પણ એકલો રૂપી નથી મૂળ જે છે આત્મા એ અરૂપી છે એ પરમાત્મા સ્વરૂપ જે છે એ અરૂપી છે એટલે દેહમાં પણ આત્મીય ગુણો જ્ઞાની પુરુષ ની અંદર એ પ્રગટ થયો છે માટે કહી શકાય બરાબર અરૂપી કયા આધારે તો કે સંપૂર્ણ પરમાત્મા સ્વરૂપ હોય છે જ્યાં દેહ પણ હોતો નથી એ સંપૂર્ણ પરમાત્મા સ્વરૂપ એ અરૂપી બરાબર એટલે એકલું રૂપી પણ ના બોલાય અને એકલું અરૂપી પણ ના બોલાય બરાબર છે સમજાય હા સમજાય જો એકલું અરૂપી જ આપણે બોલીએ
तो पछे ए कदी पण आपणे समजी शकीए नहीं, ए कदी आपणा ज्ञान में आवे नहीं, कारण के एना गुणों देह द्वारा प्रगट थाय छे। बस एम कहू ने, एटले अपेक्षाए रूपी कहवाय। हाँ, अने ए देह ने आपणे आत्मा आत्मीय गुणों धरावतो देह थयो, સ્વરૂપે જે છે એટલે બે અપેક્ષા સમજવું પડે, રૂપીએ છે અને અરૂપીએ છે, તો રૂપી કયા આધારે અને અરૂપી કયા આધારે, અને બરાબર છે, સરસ, બરાબર. હવે આપણે જયારે ચરણી વિધિ કરીએ, બિહારી આનંદજી, જયારે આપણે ચરણી વિધિ કરીએ ત્યારે કે ચરણ વિધિ કરનાર શાંતિ છે અને હું એને જોનારો ને જાણનારો શુદ્ધ આત્મા છું, બરાબર. તો એ આત્મા જે છે ને સાહેબ, એ કઈ જગ્યાએ આપણને અનુભૂતિ થાય? અત્યારે જે છે જૂના જાણનાર આપણે જે છે એ ઉપયોગના આધારે છે, શાંતિલાલ. એટલે હા, અત્યારે આપણે જૂના જાણનાર છે એ ઉપયોગના આધારે છે, એટલે આત્માનો ઉપયોગ ને. હા, આપણે બરાબર સાહેબ, પણ આખું આપણું જે આખું બોડી છે ને, બોડી એમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા આત્મા એનો આપણે કેવી રીતે અનુભવ કરવો, એમ મારું કહેવું કે જોવો છે એટલે એ અનુભવ છૂટાપણું જે તમને વર્તાય, બરાબર. હા, એટલે વિચાર ને તમે જોઈ શકો, અંદર વાણીના સ્પંદન ઉભા થયા કરે એ બધું તમે જોઈ જાણી શકો, એટલે તમે આત્મા સ્વરૂપે અંદર ખુલ્લા વ્યક્ત થયા છો એ ખબર પડે. હા, એટલે આપણે જયારે બોલીએ ને ત્યારે શબ્દો જે છે ને, શબ્દો એ કેવી રીતે બોલાય છે એનો આપણે જે અનુભવ થાય એ આત્મા, એટલે આત્મા સ્વરૂપે ફક્ત ખાલી જુએ જાણે અને એનો એને આનંદ વર્તાય, આનંદ વર્તાય, એટલે એ મૂળ સ્વરૂપ છે આત્માનો, આનંદ સ્વરૂપ. હવે મારું એવું છે કે જયારે આપણે બોલીએ ને કે હું શુદ્ધ આત્મા છું, હે દાદા શક્તિ આપો, તો બોલનારો થઈ જાય ત્યારે થોડું એને બોલનારો જયારે થાય છે ત્યારે થોડો ટેન્શન થાય છે, સમજાય છે. પણ જયારે બોલનારો જુદો પડી જાય તો બોલતી વખતે સ્ટ્રેસ રહે નહીં, એટલે એ જયારે બોલનારો હોય છે ત્યારે એ બોલનારાને પણ જાણનાર પોતે શુદ્ધાત્મા છે. હા હા, બરાબર, ફક્ત જાણનાર જ છે, જોનાર અને જાણનાર છે, બોલનારે પોતે નથી. હા, બોલનાર તો ટેપ રેકોર્ડ નીકળે છે એવું થયું, એ વાણી ટેપ રેકોર્ડ સ્વરૂપે, બરાબર, એમાં એની પોતાની હાજરી નથી. એ બોલે જે છે એ જોનારો કે એ શુદ્ધાત્મા,
અવાજ ઊંચો થયો નીચો બોલ્યા આ તે થયું એ જે એ ક્રિયા છે એ કુદરતી ક્રિયા છે પણ એ કુદરતી ક્રિયાને જોનાર જાણનાર એ શુદ્ધાત્મા આપણે ચાલો હવે હવે નરેશભાઈ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નરેશભાઈ આપણે હમણાં વાત કરી ને ડોક્ટર કશ્યપજી સાથે જ્ઞાત પુત્ર નું તમે ડેફિનેશન આપી એક મહાવીર સ્વામી જ્ઞાત પ્રકારના એક ને આપણે જે વિધિને બોલીએ છીએ કે હું જ્ઞાત પુત્ર છું ને આપ મારા જ્ઞાત પિતા છો એટલે આપણે એમને જ્ઞાત પિતા કહીએ છીએ એટલે તમારું જે જ્ઞાન અને દર્શન છે એ જ જ્ઞાન અને દર્શન મને પણ છે એટલે તમારે જેટલું નથી પણ હું જ્ઞાત પુત્ર છું બરાબર આપ મારા જ્ઞાત પિતા છો એટલે ટોપ મોસ્ટ લેવલ મહિર ભગવાન ની દશા અને આપણને હજુ જ્ઞાન પ્રાપ્ત થયું છે અનુભવ બાકી છે એટલે પુત્ર છું એ રીતે આપણે મૂક્યું છે બરાબર જય સચ્ચિદાન જય સચ્ચિદાન શાંતિ કાકા બોલો જય સચ્ચિદાનંદ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ હવે મારે ખાસ તો જ્ઞાતા દશા વિશે વધારે જાણવું છે સાહેબ બરાબર કે ફૂળતમ થી સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું હું જ્ઞાતા દ્રષ્ટામાં માત્ર છું. હવે જ્ઞાતા દ્રષ્ટા ફક્ત આત્મા સિવાય કોઈ છે જ નહીં બરાબર એ વસ્તુ નક્કી થાય બરાબર. હવે આપણે સ્થૂળતમ સ્થૂળ જોઈએ સૂક્ષ્મમાં વાત કરીએ સ્થૂળ વસ્તુ જે જોઈએ કેટલાથી જોઈએ તો એમાં એ થાક જુએ છે કે જ્ઞાતા દ્રષ્ટા આત્મા જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો છેલ્લો સ્વભાવ છે છેલ્લા અત્યારે આપણે જ્ઞાતા દ્રષ્ટાનો જે ગુણ છે એ છેલ્લા વ્યક્ત થાય છે સંપૂર્ણ સ્વરૂપે અવાજ કપાય અત્યારે આપણે જોવા જાણવાની સ્ટેજે છે એટલે જેમ જેમ એ અનુભવ પાકો થતો જશે એમ એમ એ સ્વરૂપ વ્યક્ત થતું જશે સ્વરૂપ તો જેમ જેમ આવરણો ઘટતો જશે અને આપણા જે ઉદય કર્મો ખપતા જશે
એમ જ્ઞાતા દ્રષ્ટા પ્રમુતો પ્રગટ થતું જાય, બરાબર બરાબર બરાબર. અત્યારે મને કહ્યું છે કે આખી આપણે જોઈએ છીએ એને જ્ઞાતા દ્રષ્ટા પ્રમુખ કહેવાય ના? હા, જ્ઞાતા દ્રષ્ટા પ્રમુખ એ આત્માનો સ્વભાવ છે. એટલે આજે એટલે બરાબર આંખથી આપણે જે જોઈએ છે એ બુદ્ધિપૂર્વક નું છે, અને પેલું આખું સ્વભાવ પૂર્વક. બુદ્ધિપૂર્વક નું એટલે અતિન્દ્રિય કોઈ જ્ઞાતા દ્રષ્ટા નથી. ના, અતિન્દ્રિય એટલે જ્ઞાતા દ્રષ્ટા હોય, ઇન્દ્રિય સાથે હોય, પણ જે રીતે 356 ની સ્ટેજ ઉપર જ્ઞાતા દ્રષ્ટાપણું હતું, 360 ની સ્ટેજ ઉપર જ્ઞાતા દ્રષ્ટાપણું હોય, જ્ઞાતા દ્રષ્ટાપણું હતું 356 હતા, ખાલી 4 ડિગ્રી બાકી હતી, પણ એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં હતા, 4 ડિગ્રી ઊણું, પણ એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં હતા, બરાબર. અને બરાબર સંપૂર્ણ છે 360, બરાબર. હવે જયારે આપણે સામાયિકમાં બેસીએ સાહેબ, સામાયિકમાં બેસીએ ને, તે મારે મનનું જોવું છે, ચિત્ત જતું રહેતું હોય તો જોવું છે, તો જતું જ નથી અને વિચારો આવતા નથી, બરાબર. તો એમાં શું કરવું, એ રાહ જોઈએ છીએ ના? એટલે એ સ્થિર રહે તો સ્થિર ને જોવાનું છે, ચલાયમાન થાય તો એ ચલાયમાન ને જોવાનું છે. આપણું કામ ખાલી જોવાનું, જાણવાનું છે. સ્થિર રહ્યું તો એ પણ જોવા જાણવાનું છે, ચલાયમાન થાય, આગુ પાછું થાય તો એ પણ જોવાનું જાણવાનું છે. એમાં લાવવાનું છે બસ, આપણે આપણા સ્વભાવમાં. અને એટલે જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ આપણે જો કરવો હોય તો મન વિચાર આવે કે ના આવે, પણ જોતો જ રહે, બસ જોયા કરવાનું, બરાબર. કારણ કે એક જ જોવાનું, વિચાર નથી આવતો એ પણ એક અવસ્થા છે, બરાબર. બસ બંને, અને સાંભળો સાહેબ, વિચાર આગળ ચાલે છે એને પણ જોવાનો, હા બરાબર, આપણે જોનારા રહેવાનું, બસ આપણે આપણા સ્વભાવમાં, આપણે આપણો સ્વભાવ જ ખુલ્લો કરવાનો છે, બસ બસ. સરસ, મને બહુ બહુ બરાબર, બહુ સ્પષ્ટ થઈ ગયું, એટલે કઈ મૂંઝવણ ના રે. હા, ક્યાં દેખાય છે? કારણ કે આપણે સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધી, સ્થૂળ સ્થૂળ અમુક દેખાય છે અને સૂક્ષ્મ પણ અમુક દેખાય છે, પણ સૂક્ષ્મતમ સુધી, સૂક્ષ્મતમ સુધીનું જોવા જાણવાનું ખુલ્લું થયું નથી, સૂક્ષ્મતમ સુધી આપણે પહોંચ્યા નથી, સૂક્ષ્મ સૂક્ષ્મ અમુક દેખાય, હા દેખાય, પણ સૂક્ષ્મતમ ત્યાં સુધી હજુ આપણે પહોંચ્યા નથી. એકદમ સાચી, એટલે જેટલું જોવાતું જશે એ સ્વભાવ ખુલ્લો થતો જશે, એ કુદરતી રીતે ખુલ્લો થશે, એ કુદરતી રીતે જ થાય, કરવાથી ના થાય. વાહ વાહ, આટલો કરવાના ભારણ નથી, આપણે મને દૂર કરી દીધો,
બસ કરવાનું ભરણ કે હતું ને કરવા જવાનું નથી એનો પ્રયત્ન કરવાનો નથી બરાબર બરાબર એની મેળે સમય આવે એની મેળે થાય બરાબર સરસ સરસ બહુ સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકભાઈ હા જય સચ્ચિદાનંદ હા દીપકાનંદજી જરાક જરાક વાર એટલે પછી નો પ્રોબ્લેમ चलो कोई महात्मा ने बोलिए कश्यप जी महात्माओ मन नी मन मा नहीं रखता प्रश्न पूछो तो आप लोग सत्संग जा में जय सच्चिदानंद अत्यंत सामे देखो सीमंदर खुली दृष्टि जागीशु अंदर अखियन सामे चर्चा है पत्थर जे एटला देव पूजेला ईश्वर माटे बहु जुड़ेला असु केवा मांगे छे पत्थर एटला देव पूजेला ले आ महात्मानी अंदर जे दशा छे अंतर दशा सिमंदर स्वामी प्रत्येनी એટલે સિમંદર સ્વામી ના મૂર્તિ ના દર્શન કરે છે હવે ખુલ્લી આંખે સિમંદર સ્વામી ના દર્શન કરે છે પણ અંદર થી એ જાગેલા છે એટલે સ્વરૂપે કરીને પોતે જાગેલા છે સ્વરૂપમાં જાગ્રત થયા છે અને આ ખુલ્લી સ્થૂળ આંખો થી સિમંદર સ્વામી ના દર્શન કરે છે તો કે પથ્થર એટલા દેવ પૂજેલા ઈશ્વર માટે બહુ જુરેલા એટલે આ સંસારમાં જગતના લોકોની જે આખી અવસ્થા છે કે જ્યાં જ્યાં જે જે મૂર્તિ મળી જે જે મૂર્તિના દર્શન કર્યા જ્યાં ત્યાં માનતાઓ માની અને એ એટલા બધા દેવો જ્યાં જ્યાં દેવ મળે જ્યાં જ્યાં મંદિર મળે એટલા એને પૂજેલા કેમ પોતે ખરેખર કોણ છે ભગવાન શું છે એ જાણવા માટે અનંત અવતાર થી એ જુરેલા હતા બરોબર સમજી જ્યાં જ્યાં વડીલો જાગ્યા ત્યાં ત્યાં ગોત્ર કરને વલગેલા શું કેવા માંગે છે જ્યાં જ્યાં વડીલો જાગ્યા ત્યાં ગોત્ર કરને પહેલા વડીલો જે હતા એ વડીલો આખું ગોત્ર અને ગોત્ર ના આધારે જ બધા વ્યવહાર કરે અચ્છા એટલે એ ગોત્ર કર્મ ને ખાસ અને દરેક નું એનું જે ગોત્ર કર્મ છે તો કે એ જેવું એનું ગોત્ર છે એ પ્રમાણે એના કર્મો હોય તો જાગ્યા પછી આ કર્મો જાગ્યા તો એટલે પહેલાના જમાનામાં વડીલો દ્વારા બધું વ્યવહાર થતો હતો ને અચ્છા હા હા એક વડીલ જે કે ઘરના વડીલ એટલે પછી પતી ગયું એવી રીતે પંચ હોય પાંચ વડીલો બેઠા હોય ગામમાં તો એ જે કે એ ફાઇનલ એટલે એવી રીતે જયારે વડીલોનું એ જમાનામાં ચાલતું હતું વ્યવહાર ચાલતો હતો ત્યારે એ ગોત્ર કર્મ ને વળગેલા હતા દીકરા દીકરીને લગ્ન કરે તો એ ગોત્ર જોતા હતા એમનામ ના કરે તો આ ગોત્ર કર્મ ના વળગેલા હતા તો આ સારું છે કે ના નથી સારું એ વખતે વ્યવહાર માટે બરાબર છે હવે અત્યારે કાળક્રમે કરીને કોઈ ગોત્ર જોતું નથી કોઈ જ્ઞાતિએ જોતું નથી પસંદ પડી તો તરત લવ મેરેજ થઈ જાય પછી કહે છે ને ફૂલો અને માં ગાજર પછી કહે છે મૂન ફૂલ મન વેલા ધરમ ઉટેલા અગ્ય પ્રાધ્યાના ઈશ પૂજેલા દાદા વિખાયા વ્યક્ત દિનેશ્વર જાની ને પૂજ્યા પ્રજ્ઞ પ્રમેશ્વર
એટલે એ જે કુળ છે એ કુળ છે એ માનેલા કુળ અને જોડે જોડે ધર્મ પણ ઘૂંટાયેલો છે. તો કે એ અજ્ઞા પ્રદાન થી કરીને એ એ ભગવાનને ઈસ એટલે ભગવાનને પૂજેલા. અચ્છા, માનેલા કુલ ના અને ધર્મ ગુંડેલા અજ્ઞા પ્રજા, જે કુલ ધર્મ એને ભેગા થયા, કુળ જે માનેલા હતા અને જે જે ધર્મ એને ઘૂંટેલા હતા, જે કોઈ વ્યક્તિ જે કઈ ધર્મ ઘૂંટેલા છે, તો એ અજ્ઞાનનું જે પ્રદાન છે એ અજ્ઞ પ્રદાન કરીને એ ઈશ્વરને પૂજેલા. એટલે એની જે જે માન્યતા હતી, એને જે જે ધર્મ પ્રાપ્ત થયેલો, એ પ્રાપ્ત થયેલાના આધારે એ અજ્ઞાન એનું જે પ્રદાન થયેલું એના આધારે એ ભગવાનને પૂજેલા. તો હવે દાદા દેખાયા વ્યક્ત દિનેશ્વર જાણીને પૂજ્યા પ્રજ્ઞે પરમેશ્વર. એટલે દાદા દાદે દેખાયા વ્યક્ત જિનેશ્વર. વ્યક્ત જિનેશ્વર એટલે સિમંદર સ્વામીની આપણને ઓળખાણ કરાઈ દાદા ભગવાને. તો કે એ એ જાણીને એમને પૂજ્ય છે. પહેલા આપણે સિમંદર સ્વામી શું એ ખબર નહોતી, પણ આ દાદા ભગવાન થકી સિમંદર સ્વામી ભગવાન કોણ છે એ એમને ઓળખીને આપણે એમને જાણીને પૂજ્ય છે. અને એ પરમેશ્વર સ્વરૂપે, એ પ્રજ્ઞ સ્વરૂપે, પરમેશ્વર સ્વરૂપે આખા એ વ્યક્ત થયેલા છે. પ્રજ્ઞ સ્વરૂપે એટલે પ્રકાશ સ્વરૂપે ના પ્રજ્ઞ, પ્રજ્ઞ પ્રકાશ, પ્રજ્ઞ પ્રકાશ સ્વરૂપે, પ્રેમના ઈશ્વર સ્વરૂપે, એટલે પરમેશ્વર વ્યક્ત થયેલા છે. એટલે કહેવા માંગે છે કે આપ હવે આ બધા ગોત્ર બધા ઈશ્વરના પૂજારી આ સિમંદર સ્વામીના પૂજા કરવાનું લાભ થાય છે, એવી રીતે કહેવા માંગે છે. હા, એટલે કે દાદા ભગવાને સિમંદર સ્વામી એટલે વ્યક્ત જિનેશ્વર ની ઓળખાણ કરાવી. તો એની પૂજા કરવા આવે મોક્ષ માં. હવે એને જાણીને પૂજ્યા છે. પહેલા આપણે અજ્ઞાને કરીને પૂજતા હતા, પથ્થર એટલા દેવ પૂજેલા, પછી કુળ મનવેલા, ધર્મ ઘૂંટેલા, એ એ બધું પહેલા જે કઈ ચાલતું હતું એ એને સંસાર વ્યવહારમાં જે કઈ એને જાણવા મળે એના કુળ ધર્મ ના આધારે એને જે કઈ જાણવા મળે સાંભળવા મળે એના આધારે એ ભગવાનને પૂજા કરતો હતો. પણ હવે આ જ્ઞાની પુરુષે આપણને સિમંદર સ્વામી જે વ્યક્ત જિનેશ્વરની ઓળખાણ કરાવી, તો કે હવે એ પરમાત્મા સ્વરૂપ છે, અરિયંત પરમાત્મા છે, એ જાણીને હવે આપણે એમની પૂજના કરીએ છીએ. જય સચિદાનંદ. દીપકભાઈ રેડી? દીપકભાઈ રેડી? કોઈ બીજાને પૂછવું હોય તો જણાવજો. જય સચિદાનંદ, જય સચિદાનંદ. ગીતાબેન બોલો. જય સચિદાનંદ. દીપકાનંદજી, જય સચિદાનંદ. જય સચિદાનંદ. બિહારી આનંદજી, જય સચિદાનંદ. હા, બિહારી આનંદજી, આપણે બહાર નીકળીએ ઘરમાંથી ત્યારે રસ્તામાં જતા જતા બધાને શુદ્ધાત્મા તરીકે જોતા હોઈએ, પણ જે મંદિરમાં ભગવાનને જોઈને જે આનંદ થતો હોય ને એ શુદ્ધાત્મા જોઈને એવો આનંદ અંદર કેવું કશું હોતું નથી, તો શું બરાબર રીતે એની શુદ્ધાત્મા નથી જોયા કે પછી એમનેમ પેલું દાદાએ કીધું છે એટલે જોઈ લીધા એવું કઈ છે? શું છે ગીતાબેન, જે અનંત અવતાર થી જે જ્ઞાન લઈને આયા છે ને કે મૂર્તિ એ ભગવાન, એટલે એ મૂર્તિ પ્રત્યે એને અનન્ય ભાવ જાગે, મૂર્તિના દર્શન કરવાથી જાણે ભગવાનના દર્શન કર્યા હોય એટલો જ આનંદ થાય. એ અનાદિ અવતારની જે આપણે જાણેલું છે
કરતા આયા છે એના આધારે છે. હવે આ જે આખો છે રિલેટિવ રિયલ જોવું એ જ્ઞાન વ્યવહાર છે. હવે વ્યક્તિ તમને સ્થૂળ સ્વરૂપે દેખાય છે પણ વ્યક્તિ દેખાય એટલે મૂર્તિ છે, પણ એની અંદર ભગવાન છે એ હજુ શ્રદ્ધા પૂર્ણ સ્વરૂપે બેઠેલી નથી. શ્રદ્ધા બેઠી છે પણ પૂર્ણ સ્વરૂપે હજુ વ્યક્ત થઈ નથી. હવે જેટલી તમને શ્રદ્ધા બેઠી છે એટલો તમને એ ઉપયોગ રહે એના આધારે આનંદ થાય. બાકી તમને વ્યક્તિ દેખાય અને બધા જીવો દેખાય એટલે મૂર્તિના દર્શન કરવાથી જેટલો આનંદ થાય એટલો નથી થતો. પણ ખરેખર આ જીવતી મૂર્તિ છે, હલન ચલન કરતી મૂર્તિ છે. એટલે એ મૂર્તિનો વ્યવહાર ગમે કે ના ગમે, તો મૂર્તિનો વ્યવહાર નથી ગમતો એટલે અંદર ભગવાન છે. વ્યવહાર તો એટલે રસ્તામાં જતા હોય એટલે ઓળખતા તો આપણે હોઈએ નહીં, એટલે વ્યવહાર તો આપણને ખબર બી ના હોય. પણ જાણે મિકેનિકલ રીતે શુદ્ધાત્મા જોતા હોય ને બસ એવું લાગે કે આ મિકેનિકલ જ જોવાય છે. આપણે અભ્યાસના તબક્કામાં છે, અભ્યાસ ચાલુ છે આપણો. એ 30-40% થી લઈને આગળ વધતો જવા જશે ત્યારે એ આપણને એનો પ્રગટ અનુભવ આપણને પોતાને પણ અનુભવ સમજાશે. અને પછી શું થાય, એની શરૂઆત થઈ ગઈ છે. 4-5 જણને જોવાય ને પછી કંટાળો આવે એટલે એવું લાગે કે આ મિકેનિકલ જ જોવાય છે. હા, એ મિકેનિકલ હોય જ નહીં, કારણ કે આખો આ જ્ઞાન દશાનો માર્ગ છે. અને જ્ઞાન દશાના આધારે આપણે દરેકની અંદર શુદ્ધાત્મા જોવાનો અભ્યાસ કરીએ છીએ. શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. અને એ અભ્યાસ જેટલો જેટલો અનુભવ થશે એટલો એ તમને અનુભવ આખો પ્રગટ થશે. પછી કેવું થાય કે બધાને શુદ્ધાત્મા તરીકે જોવાય, પછી કેવું તે જોવાય કે પેલું એક એક ને જોતા હોય ને એ પેલા શરૂઆતમાં એવું લાગે, પછી 5-7 જણ એવી રીતે જોવાય ને 10-12 જણ જોવાય, પછી કેવું થાય કે અંદર શક્તિઓ માંગવાનું ચાલુ થઈ જાય કે આ ભૂતકાળ ભવિષ્યમાં જતું એ મન, અને છતાં બી અંદરથી એવું બંને બાજુ નક્કી કરે કે આ બધા શુદ્ધાત્મા જ છે. કદી શુદ્ધાત્મા છે એવું દેખાતું હોય પણ મનમાં બોલાતું ના હોય, પણ શુદ્ધાત્મા છે એવું અંદરથી નક્કી કરી દીધું હોય કે આ શુદ્ધાત્મા છે, પણ અંદર શક્તિઓ માંગવાનું બી ચાલુ હોય કાં તો ભૂતકાળ ભવિષ્યમાં બી જતું રહ્યું હોય, એટલે આ હોય તો આ શુદ્ધાત્મા જોયા કહેવાય. ભલે ને અંદર, કારણ કે અંદર મન વચન કાયનો જે વ્યવહાર છે ને એ તમે શુદ્ધાત્મા જોતા હોય તો એ વ્યવહાર તો ચાલુ જ હોય. ઓકે, હા, બસ એવું થાય બંધ ના થઈ જાય. હા, તમારું ચિત્ત ભટકતું બંધ ના થઈ જાય. જે જે કર્મનો ઉદય છે એ તો પેરેલલ ચાલ્યા જ કરે. હવે આ આખો જ્ઞાન ચક્ષુનો વ્યવહાર છે, જ્ઞાન થી વ્યવહાર છે, એટલે એમાં ખાલી જોવાનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા સ્વરૂપે તત્વ સ્વરૂપે શુદ્ધ જ છે, પણ જે શરીર સ્વરૂપે છે એ ગમે કે ના ગમે, ફાવે કે ના ફાવે, એ તમામ પ્રકારનો વ્યવહાર હોય. બરાબર ને? હા, એટલે અત્યાર સુધી દ્રષ્ટિએ કરીને તો કે આ શુદ્ધાત્મા જ છે, ભલે એનો વ્યવહાર ગમે ના ગમે, ફાવે ના ફાવે, પણ એ શુદ્ધાત્મા જ છે. અને આ મન વચન કાયાનો જે વ્યવહાર છે એ મન વચન કાયા જોડે છે. જેની જેની જોડે વ્યવહાર છે એ મન વચન કાયાનો, એ મન વચન કાયાનો વ્યવહાર દરેક જોડે અલગ અલગ રહેવાનો. પણ તત્વ સ્વરૂપે જે શુદ્ધાત્મા છે એ દરેકની અંદર એક સરખો જ છે, અને એ આપણે છે. અને એ તત્વ સ્વરૂપે જીવ માત્ર ને જોવાનો અભ્યાસ કરવાનો છે. એટલે અત્યારે આપણે અભ્યાસ સ્વરૂપે છે. શું છે? અભ્યાસ સ્વરૂપે થઈ ગયા નથી, કારણ કે બધા અનુભવો બાકી છે ને. જેમ શરૂ થતા જશે એમ એમ એ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જશે અને એ જ્ઞાન દ્રઢ થતું જશે.
એટલે અત્યાર સુધી મને એવું લાગતું હતું કે આ શુદ્ધાત્મા શરૂઆતમાં બહાર નીકળું ને એટલે શુદ્ધાત્મા 8-10 જણને જોવાય, પછી બંને ચાલતું હોય ને પછી પેલો એક પર્સનલી એકલા કે શુદ્ધાત્મા જ જોઈએ, બીજું વચ્ચે અંદર કશું જ ના આવવું જોઈએ, તો જ શુદ્ધાત્મા જોયા એવું કહેવાય એવું હતું મને. બધું જ આવે, બંને ભાગ જુદા છે, શુદ્ધાત્મા જુદા છે અને મન વચન કાયા નો ભાગ જુદો છે. મન વચન કાયા કર્મ ના સંસ્કાર લઈને આયા છે, જેવા જેવા નિમિત્તો જેવી અવસ્થા ભેગી થશે એવું અંદર સ્ફુરશે, એની મેળ ઉભું થાય તમારે ના કરવું હોય તો. પણ સાથે સાથે આ આજ્ઞા દ્રષ્ટિ નો જે વ્યવહાર છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, હવે એ આપણી અંદર ની સમજણ છે. ગીતાબેન ને બધા વ્યવહાર ચાલતા હોય, અવળા વિચાર આવે, સબળા વિચાર આવે, બધું જ આવે, એ ભલે આવે ને એ ગીતાબેન નો ભાગ છે. અને જે શુદ્ધાત્મા છે એ શુદ્ધ જ છે, કે જે શુદ્ધ છે એ કશું કરતો જ નથી, એની હાજરી છે. અને ગીતાબેન નો ભાગ છે એ અશુદ્ધ છે, એટલે એમાંથી બધી અશુદ્ધિઓ બહાર આયા જ કરે, વિચાર સ્વરૂપે, વાણી સ્વરૂપે, વર્તન સ્વરૂપે, એ બધી અશુદ્ધિઓ આવ્યા કરે. અને એની અંદર જે જે નિમિત્તો સામે ભેગા થાય છે બધા શુદ્ધાત્મા છે. અને આજે કઈ ગીતાબેન જોડે વ્યવહાર કરે છે એ ઋણાનુબંધના આધારે છે, એટલે એ શુદ્ધાત્મા જોયા, એટલે ના ગમતી વ્યક્તિમાં પણ શુદ્ધાત્મા છે એ આપણે અભ્યાસ કરીને દ્રઢ કરવાનો છે. આપણને ખાલી વ્યક્તિ જ દેખાય છે એટલે એના માટે બધી ગરબડ થાય છે અંદર, પણ આ વ્યક્તિ એકલી નથી, અંદર શુદ્ધાત્મા ભગવાન પણ સાથે છે. શુદ્ધાત્મા ભગવાન કોઈનું બગાડે નહીં, બગાડે ના બગાડે. એટલે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે, એટલે બગાડવાનો સુધારવાનો બધો જે વ્યવહાર છે એ મન વચન કાયાનો છે અને એ ઋણાનુબંધના આધારે છે. એટલે મારે આમાં તો કેવું થાય, જે વ્યવહારની વાત કરી ને એમાં વ્યવહારમાં તો જયારે જે ઓળખતી વ્યક્તિઓ હોય ને એમાં તો એક જ વખત ના દેખાઈ જાય, પછી તો યાદ જ ના હોય, તો નોર્મલ વ્યવહાર થતો હોય કે જે સારો ખોટો બધું. એક વખત આપણે થઈ ગયું કે આ શુદ્ધાત્મા જ છે, પછી તો વ્યવહાર વ્યવહારની રીતે થયા જ કરે. ઓકે, પણ પેલું વોક કરવા જઈએ ને ત્યારે તો ના ઓળખતી વ્યક્તિઓ જ સામે મળવાની છે, એટલે એના માટે તો આપણને અંદર કશું હોય જ નહીં, ભલે ને બધા શુદ્ધાત્મા જ, એકલા શુદ્ધાત્મા જ નથી, રિલેટિવ સાથે છે, મન વચન કાયા છે. હા બરાબર છે, અંદર શુદ્ધાત્મા મન વચન કાયા દેખાય છે, એનો વ્યવહાર તમને સમજાય છે, પણ આ શુદ્ધાત્મા છે અને શુદ્ધ જ છે એ દ્રઢ કરવાનું બાકી છે, કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એ અનુભવ સ્વરૂપે બાકી છે. તો આ રીતે કરતા કરતા જ આગળ અનુભવ થશે, એ કરતા કરતા જ આગળ વધાય. બરાબર, અભ્યાસ ચાલુ રાખવાનો, અભ્યાસ ચાલુ રહે, એમાં બીજા વ્યવહારમાં પાછા જતા રહીએ, આમ તેમ ડાફોડિયા મારીએ, પાછું ગોઠવણી આવી જાય. એટલે આને ગોઠવણી કહેવાય ને. ગોઠવણી કરવાની કેમ, તો કે આ તો વિચિત્રતા સાથે જ છે મન વચન કાયા, તો એની મેળે ચાલ્યા જ કરવાના, આપણને ફાવે ના ફાવે, ગમે ના ગમે, એ રીતે ચાલ્યા જ કરવાના. એટલે એ ભાગ જુદો છે, અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે દરેકની અંદર દર્શન કરવાના છે. જેવી રીતે મૂર્તિમાં ભગવાનના દર્શન કરીએ છે ને, દેખાય છે ભગવાન જ ને, મૂર્તિ જ દેખાય છે ને, કે ભગવાન દેખાય, પણ મૂર્તિ એટલે બહાર મૂર્તિ દેખાય પણ અંદર ભગવાન દેખાય. એ મૂર્તિમાં ભગવાન છે એ શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે અનાદિથી, એટલે જયારે જયારે પણ આપણે દર્શન કરવા જઈએ મૂર્તિના, તો આપણે ભગવાન ના જ દર્શન કરીએ છીએ, એટલો ભાવ અંદર ઉભો થાય છે. તો પણ એ અનુભવ ભી કઈક અલગ જ હોય છે, અંદરથી ભી આમ એકદમ ઉત્સાહ હોય છે. હા, એટલે એ અનાદિનો અભ્યાસ છે ને, મૂર્તિના જ દર્શન કરેલા છે.
પણ વ્યક્તિને મૂર્તિ સ્વરૂપે જોઈ નથી, વ્યક્તિની અંદર ભગવાન છે એ જોયું નથી, એટલે આ જોવાનો અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ ધીરે ધીરે દ્રઢ થઈ જશે, પેલાની જેમ જ રીતે મૂર્તિમાં ભગવાન દેખાય છે અને ભાવ ઉભા થાય છે, આનંદ થાય છે, એવી રીતે આમાં પણ થશે. પણ અત્યારે આપણે એ પ્રોસેસમાં છે, બરાબર. કારણ કે પેલો અનાદિ અવતાર નો અભ્યાસ છે અને આ 10 વર્ષ નો અનુભવ હશે. મારા ઘરમાં જે ભગવાન છે ને, સિમંદર સ્વામી ભગવાન છે, તો એમને બી હું હાથમાં લઉં ને તો આખું આમ શરીરમાં આખું આમ આનંદ જ કઈક અલગ હોય એમ. એટલે એ શ્રદ્ધા સાથે છે ને. હા, હવે એ જ મૂર્તિ કોઈ મુસલમાન હાથમાં લે તો એને થાય આનંદ ના થાય. કે સિમંદર સ્વામી શું છે એને તમે સારી રીતે ઓળખો છો, એની ભજના આપણે કરેલી છે પદાંગી દ્વારા, નમસ્કાર વિધિ દ્વારા, અનાદિથી આપણે ભજના કરતા આયા છે, એટલે એ અંદર ભાવ પ્રગટેલા છે અને ભાવ રહે છે. એટલે એવી રીતે આ છે, આ બધી જીવતી મૂર્તિઓ છે, બરાબર છે. પણ એ અભ્યાસ બાકી છે, બાકી છે. એટલે વેસ્ટ થઈ જાય છે અંદર. ઘરમાં જો નીકળે ને કીડી મકોડા તો આમ હવે શુદ્ધાત્મા જોવા બાકી આમ તો વેસ્ટ તો થઈ થઈ જાય. કારણ કે એ છે તો કશું કામ ના થાય અને એની ખસેડવાની જવાબદારી તમારા ભાગે જ આવે ને. હા, બહુ બધો કામ મારી પર જાય, મારા ભાગે જ આવે. હા, એટલે ભાગે આવે, ભય લાગતો હોય, એને કામ કરવાનું હોય, બધું કરવાનું હોય, એટલે એના માટે ભાવ ઉભો ના થાય. પણ હવે આ તત્વ દ્રષ્ટિએ શુદ્ધાત્મા જોવાના અને પાછી જરૂર પડે તો ખસેડવાય પડે, એ અલગ જગ્યા હોય ને આપણે નડતા ના હોય તો ભલે રહ્યા, જ્યાં આપણે કામ કરવાનું છે ત્યાં હોય તો પછી એને ખસેડવા પડે, સાફ કરવા પડે ને. હા, અત્યારે તો એ બધું મારા ભાગે જ આવે, કારણ કે ઘરમાં એકલી હોઉં ને એટલે ઘરમાં કામ વાળાની જરૂર ના હોય, એટલે પછી બધું મારા ભાગે જ આવે. બહુ પુણ્યશાળી કહેવાય ને કે તમારા ભાગે જ આવે. એટલે આ બધું જાણતા અજાણતા બધું આવું થયા કરે ને. હા, એને ભય લાગ્યા કરે, ભય લાગતો હોય ને પાછો એને ખસેડવાના હોય, તો કે હવે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે ભાઈ શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા ભગવાનના દર્શન કરવાના છે અને જરૂર પડે તો આપણે એને ખસેડવાના પણ છે, ઓછામાં ઓછી હિંસા થાય એ રીતે. એટલે અત્યાર સુધી તો હિંસા બી બહુ જ કરી છે, ખબર વગર તો બધા ચોક જ ફેરવી ફેરવીને કીડીઓ બહુ મારી છે, બરાબર. એટલે એની બધી અસર તો આવે ને, એટલે એ બધી જાગૃતિ પર એની અસર આવે. આપણે જે કહે જાગૃતિ રહેતી નથી, જાગૃતિ કે જેટલી જેટલી હિંસા વધારે થયેલી હોય એટલી એ જાગૃતિ પર એની અસર પડ્યા કરે અને એટલો અહિંસક ભાવ પણ ખુલ્લો ના થાય, સમજાય. એટલે આ બધી અસર દરેકને અલગ 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 અસરો રહ્યા કરે. એટલે અવસ્થામાંથી પસાર થયું હોય એ અવસ્થાનો એને ભાર હોય, હવે આ તો ચોક નથી ફેરવતા, સમજણા સમજાયા પછી. બાકી અત્યાર સુધીના આગળના વર્ષો તો આ જ કર્યું છે, બરાબર. અને મારીને ખુશ થતા હતા પાછા. હા, મારીને ખુશ થતા હતા. એટલે હવે અંદર સેજ પણ ઈચ્છા નથી, શુદ્ધાત્મા ભગવાનના દર્શન કરીએ છે અને છતાંય આપણા નિમિત્તે એને ખસેડવા પણ પડે છે. હા, તો કે એ આખો વ્યવહાર છે. પણ એક વસ્તુ એ બી બની છે
કે અત્યાર સુધી એટલો બધો કીડી પર દ્વેષ થતો હતો તો એટલી બધી ઘરમાં કીડીઓ નીકળતી હતી અને પછી આ સમજણ આયા પછી બધા શુદ્ધાત્મા જોવાનું જે ચાલુ કર્યું એ પછીથી કીડીઓ નીકળવાનું બંધ થઈ ગયું. એટલે એ દ્રષ્ટિનો ફાયદો થયો અને સાથે સાથે જેટલી સ્વચ્છતા વધે એટલી જીવાત ઓછી થાય. આ મેઇન સિદ્ધાંત છે. આપણે કીડીઓને માર માર કરીએ છીએ એને ખસેડ્યા કરે છે, પણ જે ગંદકી છે પણ કીડી તો મારા રૂમમાં છે એ મેઇન છે. રસોડામાં નથી આવતી કીડી, કીડી અંદર ઠંડકના લીધે બહુ આવતી હતી. હા એ તો હોય, દરેકને ઠંડક તો ગમે ને. એટલે એ બધું જે ભેગું થાય છે તો કે આ બધા કારણો હોય, કારણ વગર કશું હોતું નથી. બરાબર છે. એટલે હવે હું શુદ્ધાત્મા છું એ આપણને ભાન થયું એટલે આપણો અહિંસક ભાવ ખુલ્લો થયો અને તત્વ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ. તો કવિ અહિંસક ભાવ ખુલ્લો થયો શુદ્ધાત્મા સ્વરૂપે અને આ તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે ના ગમતા જીવોમાં પણ શુદ્ધાત્મા ભગવાનના દર્શન થયા કરે એટલે એ બહુ મોટો ફાયદો થાય. એ તત્વ દ્રષ્ટિનો જે ઉપયોગ થયો એટલે પોતે તત્વ સ્વરૂપે ખુલ્લા થતા જાય અને દરેકની અંદર તત્વ સ્વરૂપે દર્શન થતા જાય. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, દીપક આનંદજી, ઓ દીપક આનંદજી, ગીતાબેન, ગીતાબેન સ્થિર થઈ ગયા, અટકી ગયા. કલ રાત કો કે સત્સંગ મેં પ્રેમ સ્વરૂપ કી બાત હો રહી થી કે ખાલી સ્પષ્ટ વેદન વાલે જ્ઞાની પુરુષ યા તીર્થંકર હી પ્રેમ સ્વરૂપ હોતે હૈ, બાકી દુનિયા મેં તો યા તો આસક્તિ હૈ યા ઘાટ વાલા પ્રેમ હૈ. તો વો હમ લોગ ભી ઉસ રાસ્તે પે હૈ, પ્રોસેસ મે હૈ, પર દાદાજી કા પ્રેમ સ્વરૂપ આપકો કેસે મહેસૂસ હુઆ, ક્યા થા, વો સમજના હૈ. એટલે એ દાદા ભગવાન કા જો પ્રેમ સ્વરૂપ છે એ પ્રેમ સ્વરૂપ, એ પ્રેમ સ્વરૂપ અમે બધાએ દાદા ભગવાનની પાસે બેસી એમના સાનિધ્યમાં એ પ્રેમ સ્વરૂપનો અનુભવ કર્યો. ગમે તેવી ભૂલો થાય, ગમે તે બેસીએ, પગ લાંબા કરીએ, ટૂંકા કરીએ, આ કરીએ, કદાચ અમારો વ્યવહાર એમને ના પણ અનુકૂળ આવે, પણ એમનું જે જોવાની દૃષ્ટિ છે એ આખી પ્રેમ સ્વરૂપની દ્રષ્ટિ છે, એ નિરંતર એનો અમને લોકોને અનુભવ થયા કરતો હતો. ફેરફાર થતો નતો, તો વો ક્યા હૈ, તત્વ સ્વરૂપે જ જોતા હતા. જી સંજય નીનાબેન, જી જી, તો તત્વ સ્વરૂપે જોતા હતા. હમ ભી સામને વાલે મેં શુદ્ધાત્મા દેખતે હૈ આજ્ઞા કે હિસાબ સે, પર પ્રેમ સ્વરૂપ તો હમ અભી હુએ નહીં હૈ. હા તો વો પ્રોસેસ મેં હમ નિકલ કર બડો તરફ ચલ રહી હૈ, બડોદા પહોંચે નહીં હૈ. જી પુના સે નિકલ ગઈ હૈ. જી મતલબ કે આપકા અનુભવ સ્વરૂપ ધીરે 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 વ્યક્ત હો રહા હૈ. જી ઓર જૈસે પૂર્ણ દશા પે પહોંચેગા તો વો પ્રેમ સ્વરૂપ ભી અપને આપ વ્યક્ત હોગા, અપને આપ વ્યક્ત હોગા. હા લોગો કો ભી દિખાઈ દેગા. અભી આપકો એસા કરને જાના નહીં હૈ. જી 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 કે પ્રેમ સ્વરૂપ અભી નહીં હુએ, હમ પ્રેમ સ્વરૂપ નહીં હુએ, વો વો પરિણામ હૈ, પ્રેમ સ્વરૂપ વો પરિણામ હૈ, પરિણામ હૈ. જી હા જૈસે જૈસે જાગૃતિ બઢતે 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 જગત નિર્દોષ દિખાઈ દેગા. જી ઓર વ્યવસ્થિત શક્તિ હી કરતા હૈ
वो दृढ़ होता जाएगा जी, उतना उतना हमारा प्रेम स्वरूप खुला होता जाएगा जी जी। तो ये प्रोसेस है, ये प्रोसेस में से सबको पसार होना है, और ये प्रोसेस में से पसार होते हैं तभी तो आपको वो अनुभव कहा जाता है उसको जी। वो अनुभव में से पसार होने का ही है सबको जी, हमको आपको सभी महात्माओं को जी, वो प्रोसेस में है। तो जो दुनिया में तो ज्ञानी पुरुष के अलावा कोई दूसरा ऐसा प्रेम स्वरूप हो ही नहीं सकता है। प्रेम स्वरूप तो माता भी लगेगी, माता भी लगेगी, पर वो भी लेकिन वो अपने बच्चों के लिए, बच्चों के, हाँ, नॉट अदरवाइज, दूसरों के लिए नहीं। हाँ। जी तो जी। जैसे हाँ। भगवान जितना प्रेम स्वरूप है, संसार व्यवहार में माता को भी उसी का ही दर्जा दिया है जी। जिसने भगवान को नहीं देखा है लेकिन वो व्यवहार में माँ को देखता है, माँ का व्यवहार देखता है, तो भगवान क्या है वो थोड़ा समझ में आ जाता है। लेकिन माँ भी जो है जी, उनको बच्चों के प्रति है, सबके लिए नहीं है जी जी, तो वो भी प्रेम स्वरूप नहीं कहा जा सकता जी। लेकिन संसार व्यवहार में उससे उत्कृष्ट कोई प्रेम स्वरूप है नहीं जी, इसलिए माता को बोलते हैं कि वो भी एक भगवान का ही स्वरूप है जी। और गुरु जी जितने जितने निष्कपट हुए जी, लालच नहीं रही है, किसी का लाभ उठाना नहीं है, ऐसी दशा जिस जिस गुरु को प्राप्त हुई है जी, वो भी व्यवहार से प्रेम स्वरूप दिखाई देते हैं, दिखाई देते हैं। हाँ, दिखाई उनका... देते हैं, है नहीं, है नहीं, है नहीं। अच्छा, वो है मतलब तो आत्मा का प्रेम स्वरूप खुला, वो ही प्रेम स्वरूप है बस, वही, और वो लास्ट स्टेज है जी, वो लास्ट स्टेज है, समझे जी। हाँ जी जी, वेरी नाइस। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। काजल बहन, जय सच्चिदानंद। दीपकानंद जी, जय सच्चिदानंद। हरियाणा जी, जय सच्चिदानंद। दीपकानंद जी, मैं एक आप्त सूत्र मोकलू छे तो। ओके, ओके, निरंतर अंतरदाह तो बढ़ियाज करतो होय, साता वेदनी माय अने असाता वेदनी माय, परंतु मूर्छित भाव मां होवाथी खबर ना पड़े, बेबान जीव रे। એટલે આ બહુ સરસ છે, એટલે અંતરદાહ એટલે નિરંતર એને બળ્યા જ કરે, અંદર એક પ્રકારનું કઈ ખૂટું હોય, દાહ બળ્યા જ કરે, નિરંતર સળગ્યા જ કરે। હવે અસાતા વેદનીમાં સમજાય છે આપણને, હા, પણ સાતા વેદનીમાં પણ એ દાહ બળ્યા જ કરતો હોય છે અંદર, પણ એ જે દાહ છે સાતા વેદનીમાં સુખ આપનારો છે, જે રીતે સાતા અને અસાતા સમજીએ છે ને, હા હા હા, સાતા અને અસાતા, તે કેવી રીતે આ અંતરદાહ જે છે એ અસાતામાં પણ હોય છે, અસાતામાં એ આપણને ખબર પડે છે વેદનીય, પણ સાતામાં પણ એ વેદનીય છે, પરંતુ એ સાતાને કારણે એ મૂર્છિત ભાવમાં હોય છે, કેવો હોય છે, એટલું બધું એને સુખ ઉભરાયા કરે સંસાર વ્યવહારમાં, બે સુખને કારણે અંદર અસાતા છે એ ખબર પડે નહીં, અંદર જે અસાતા છે સાતા વેદનીમાં એ સુખમય અસાતા હોય, સુખમય અસાતા, અને પેલામાં દુઃખમય અસાતા છે, સમજાય, પણ
साता वेदनीय मा ये आपने समझात नहीं केम तो के मूर्छित भाव छे एटले के हूँ कोण छु आत्मा प्राप्त थयो नथी एटले जागृति उभी थई नथी माटे ए बेभान अवस्था कहेवाय शू कहेवाय बेभान अवस्था संसार अवस्था मा गमे तेटलो जागृत होय छताय ए मूर्छित भाव मा कहेवाय ज्यां सुधी शुद्धात्मा नु भान थयु नथी त्यां सुधी मूर्छित अवस्था कहेवाय એટલે મૂર્છિત ભાવને કારણે આ સાતા અસાતા અંદર જે છે અંતરદા બળ્યા કરે છે એ મૂર્છિત અવસ્થાને કારણે સમજાતું નથી એટલે આ જ્ઞાન લીધા પછી સાતા વેદનીઓનું આપણે એવું અનુભવ થઈ શકે ને કે આ એક વેદના છે જ્ઞાન લીધા પછી મહાત્માઓને અનુભવ થાય ને આ સાતા વેદની સંજાય ને કે આ સાતા વેદની છે એટલે નિરંતર સુખ ને સુખ રહેતું હોય બધી સુવિધાઓ મળ્યા કરતી હોય બધી વસ્તુ મળ્યા કરતી હોય એટલે એ જે આખું સુખ રહે છે એને કારણે એને સાતા રહ્યા કરે કોઈ જગ્યા એને તકલીફ જ ના લાગે એટલે અંદર થી એને સાતા વર્તાય કે ઓહો આ તો બહુ સરસ થઈ ગયું બહુ સરસ થઈ ગયું પણ આ સંજોગો ને આધારે છે પુણ્યના આધારે છે દરઅસલ સાતા નથી ઈ વસ્તુ જ્યારે ખટકે ત્યારે પાછો ઈ જ વસ્તુ અસાતા લાગે ને હા એ વસ્તુ ભેગી ના થાય ત્યારે અસાતા લાગે દુઃખનો સંજોગ આવે દાંત દુખે પગ દુખે તો એ અસાતા વેદનીય ગણાય ના જ્યારે આપણે સાતા વેદનીય હોય પૂરેપૂરી પણ આપણે અંદર એવી સમજણ ઉભી થાય કે આ બધું ખરેખર નથી તો ઈ જ અસાતા વેદનીય માં આવી જાય એવું બની શકે ના 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 એવું નથી તો કે ખરેખર સમજાય કે આ સાતા વેદનીય પણ દુઃખદાયી છે એ બંધન છે અને એ પણ એક પ્રકારનો ભોગવટો જ છે એવું એને જેટલું રિયલાઇઝ થતું જાય સમજાતું જાય એટલો એ પોતાની મૂળ સ્વરૂપમાં સ્થિત થતો જાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રાજેશભાઈ હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપક આનંદજી મેં તમને મોકલ્યું છે વોટ્સએપમાં આજે જ આવ્યું છે બિહારી આનંદજી આ બોલો તેના ભેદ વિશે હા એટલે એ ભેદનો ભેદ એટલે શું એટલે ભેદનો ભેદ ભેદ આત્મા અને શરીર જુદું છે એ ભેદ તો બધા સંતો પણ જાણે બરાબર કે શરીર ને આત્મા બે જુદું છે એ બધા સંતો જાણતા હોય હિન્દુસ્તાનમાં સામાન્ય માણસો જાણતા હોય ભેદ ખબર હોય પણ ભેદનો ભેદ એટલે શું તો કે એ પ્રકૃતિના શું ગુણો છે અને આત્માના શું ગુણો છે એ ભેદનો ભેદ કોઈ જાણે નહીં બે જુદા છે એટલી ખબર પણ કઈ રીતે જુદા કઈ અપેક્ષા એ જુદા તો કે એ ભેદનો ભેદ છે જેવી રીતે જગતના લોકો શું માને કે આ આત્મા જ બોલે છે હા એટલે એને ભેદનો ભેદ ખબર નથી પણ આત્મા અને વાણી જુદી છે એ ખબર છે એને પણ ભેદનો ભેદ શું છે તો કે આત્મામાં અવાજ નામનો ગુણ જ નથી નથી એટલે વાણી એ ટેપ રેકોર્ડ સ્વરૂપે વાગે છે અને સૌથી મોટો તો પ્રોબ્લેમ એ છે કે મોટા ભાગના જે છે ને એ જીવને જ આત્મા સમજે છે હા બંને વસ્તુ જુદી છે કે જે હવા પાણીના ખોરાકના આધારે જીવે છે એ જીવ છે હાજી એટલે જે શરીર છે એ જીવ છે કહેવાય અને આત્મા એ શાશ્વત છે
એટલે ભેદ નો ભેદ એટલે એનું જે રહસ્ય છે એ ફક્ત જ્ઞાની પુરુષ જાણે અને જ્ઞાની પુરુષ ના ફોલોઅર્સ જાણે. સંતો મહાત્મા બધા ભેદ જાણે કે આ બે જુદા જ છે, પણ ભેદ નો ભેદ એ જ્ઞાની પુરુષ પોતે જાણે અને એના જે મહાત્માઓ છે એમના જે ફોલોઅર્સ છે એમને પણ આ સમજાય. એટલે આ જીવ એટલે બાવો ખરો ને? બાવો કરતા આપણે આ મન વચન કાયા છે. હા, એ મન વચન કાયા જે છે એ એ જે આખું છે તો કે એ એ વસ્તુ આખી જુદી છે. જીવ જીવ છે, શું છે? શરીર છે એને જીવ કહેવાય. કેમ? તો કે હવા પાણી ને ખોરાક ના આધારે ચાલે છે. રાજેશભાઈ જે છે એ જીવ સ્વરૂપે છે, જે જીવે છે અને મરે છે, જે જન્મે છે અને મરે છે, એ બધા જીવ કહેવાય. અને બીજું લક્ષણ આપ્યું તો કે હવા પાણી અને ખોરાક ને આધારે જીવે છે. અને જે આત્મા છે એ કાયમી છે. હાજી, સમજાય? એટલે આ ભેદ નો ભેદ બહુ મોટો શબ્દ છે. એટલે આપણે એને આપણે આ સમજવું હોય તો કે વાણી એ ટેપ રેકોર્ડ છે. હાજી, અત્યાર સુધી આપણે શું જાણતા હતા? તો કે આત્મા અને વાણી બે જુદા છે એ જાણતા હતા. હાજી, પણ અજ્ઞાન દશામાં આ આત્મા જ બોલે છે, હું જ બોલું છું, એ એને રહ્યા કરતું હતું. હાજી, તો આ જ્ઞાન પ્રાપ્તિ પછી ભેદ નો ભેદ ખ્યાલ આવ્યો કે ખરેખર આત્મામાં અવાજ નામનો ગુણ નથી. આત્માની હાજરીથી આ વાણી ટેપ રેકોર્ડ વાગે છે, એટલે મશીનરી બોલે છે. બરાબર. એટલે રિલેટિવમાં આપણે જેમ જોઈએ તો ટેપ રેકોર્ડર હોય પણ એમાં કાં તો કરંટ આવવો જોઈએ અને કાં તો બેટરીના સેલ હોય તો જ વાગે, નહીં તો ના વાગે. એ બરાબર બરાબર. એટલે એવી રીતે આત્માની હાજરીથી આ વાગે છે, પણ અજ્ઞાન દશામાં આપણે એવું જ માનતા હતા કે આત્મા જ બોલે છે. સમજાય? એટલે આ ભેદ નો ભેદ છે. હાજી, કે એ ફક્ત જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ ના ફોલોઅર્સ જાણે. હાજી, સંતો મહાત્મા પાસે આ ભેદ નો ભેદ ના હોય. ભેદ જાણે કે આત્મા અને શરીર જુદા છે એટલું ખબર. હાજી, જળ અને આત્મા બે તત્વો જુદા છે એ ખબર. હાજી, પણ એ ભેદ નો ભેદ શું છે તો કે એ એ ત્યાં સુધી એ પહોંચ્યા ના હોય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમી બેન, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, બિહારીજી, આપણે જે આત્માના ગુણોમાં હું અનંત દર્શન વાળો છું બોલીએ છે ને, હું અનંત દર્શન વાળો છું, તો એ સમજાવો ને કે દર્શનમાં આપણને અનંત કેવી રીતે દર્શનમાં આવે. દર્શન પણ એક પ્રકારનું જ્ઞાન છે. દર્શન જે છે, દાખલા તરીકે છોકરાને કઈ કામ માટે બહાર મોકલ્યો હોય અને તમને એમ લાગે કે 5 મિનિટમાં આવી જવો જોઈએ, પણ 15 મિનિટ સુધી ના આવે તો તમને એમ લાગે કે આ મોડું કરે છે કે શું કરે છે, ક્યાં અટકી ગયો, શું છે. પણ તમને આગળ બધા અનુભવો થઈ ગયા હોય એના આધારે એ દર્શન સ્વરૂપે કદાચ આ થઈ ગયું હશે, તે દિવસની જેમ આવું થયું હશે કે આવું કંઈક થયું હશે, એ દર્શન સ્વરૂપે અંદર બધું ખુલ્લું થાય. એટ એ ટાઈમ જેટલા એમાંથી તમે જેટલા પ્રસંગોમાંથી પસાર થયા હોય એટલું એ દર્શન તમારું ફરી વળે, એટલે તમને અંદર પઝલ ના થાય. સમજાય? એટલે એ અનંત દર્શન વાળો છે. અનંત દર્શન એક સાથે
अनंत जग्याए अनंत दर्शन स्वरूपे ये फरी सके एम छे ओके એટલે તમને એને ચિંતા ઉપાધી ના થાય કે હજુ કેમ ના આવ્યો પાંચ મિનિટમાં આ તો આવી જજો આ કામ તો બાજુમાંથી જ લાવવાનું છે પણ બાજુમાં શું થયું શું પરિસ્થિતિ છે એ તમારા દર્શનમાં આવતી નથી બરાબર પણ એક વખત તમને ખબર પડી ગઈ હોય કે પેલા માજીએ એને રોક્યો છે અને માજી આ કામ માટે એને બહાર મોકલ્યો પાછો કે જાન બેટા એટલું લઈએ ને ખાસ આ એક પ્રસંગ તમને ખબર છે એટલે કદાચ આવું થયું હશે એવું તમને થાય તો આવા જેટલા જેટલા તબક્કામાંથી તમે પસાર થયા હોય એ દર્શન તમારું ફરી વળે એટલે તમને પઝલ ના થાય ઓકે અનંત દર્શન સ્વરૂપે છે અને અનંત જ્ઞાન સ્વરૂપે છે પાછું દુનિયામાં જેટલું પણ જે જે પ્રકારનું જ્ઞાન છે એ બધું જ જ્ઞાન એ આત્મા પોતે જોઈ શકે છે જાણી શકે છે પણ બધાના બધા જ્ઞાન પ્રદેશ ખુલ્લા થાય નહીં કેવળ જ્ઞાનમાં બધા જ્ઞાન પ્રદેશ ખુલ્લા થાય કોઈને ફેશનમાં ખુલ્લું થયું હોય તો એ ફેશનનું બધું એને અંદર દેખાયા કરે એટલે નવી નવી ફેશન ફેશન ડિઝાઇનર હોય ને એ નવી નવી ફેશન બનાયા કરે અંદર એને એ સમજાયા કરે એટલે એ આત્માનું જ્ઞાન છે મેડિકલનું છે એ પણ આત્માનું જ છે કોમ્પ્યુટરનું જ્ઞાન છે એ પણ આત્માનું જ જ્ઞાન છે એટલે એ જે ફિલ્ડમાં પડ્યા હોય એ ફિલ્ડમાં એનું એ જ્ઞાન ખુલ્લું થાય રિલેટિવ સ્વરૂપ રિયલ સ્વરૂપે બધું દેખાયા જ કરે છે ને હા દેખાયા જ કરે છે એટલે જ્ઞાન જ છે કલર તમને ઓળખાય છે તો કે એ જ્ઞાન જ છે વ્યક્તિની દ્રષ્ટિ ઓળખાય છે વ્યક્તિનો સ્વભાવ ઓળખાય છે દ્રશ્યો અનેક પ્રકારની હોવાની સામે હું અનંત દર્શન વાળો છું એટલે આંખોથી દેખાતા બધા દ્રશ્યો આંખોથી દેખાય એ દ્રશ્યો અને અંદર જે દ્રશ્યો બધા દેખાય હવે અંદરના દ્રશ્યો શું કે વિચારો આવે અંદર મન સૂક્ષ્મ રૂપે સ્ફુર્યા કરે વાણી સૂક્ષ્મ સ્વરૂપે ખુલ્લી થયા કરે કે એ બધું જે અંદર થયા કરે છે એ અંદરના જ્ઞાન સ્વરૂપે દ્રશ્યો ખુલ્લા થાય છે અને અંદરના જ્ઞાન સ્વરૂપે જ્ઞેયો ખુલ્લા થાય છે મન વચન કાયાના રેફરન્સમાં અને બીજા છે બાર બધાય જ્યાં તમામ પ્રકારના સમજાય સમજાય અનંત જ્ઞાન અનંત દર્શન વાળો મૂક્યો છે હા એટલે દર્શનમાં કોઈ લિમિટ નથી આપણે ક્યાં સુધી જોઈ શકીએ એટલે એને અનંત શબ્દ વપરાવવામાં આવે એવું એક પણ જ્ઞેય એવું એક પણ દ્રશ્ય આ અનંત દર્શનમાં ઝળક્યા વગર રહેવું નથી હા એટલે એને અનંત દર્શન વાળો અનંત જ્ઞાન વાળો તો કે મૂળ સ્વભાવે હોય ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપે ખુલ્લું વ્યક્ત થયું હોય ત્યારે એ અનંત જ્ઞાન અને અનંત દર્શન વાળો છે એટલે પછી એને બધા જ જ્ઞેયો અને દ્રશ્યો અંદર એને ઝળક્યા કરે બરાબર એટલે આ આત્માનો મૂળ સ્વભાવ આ જ છે અનંત દર્શન વાળો આ જ છે પણ આ કર્મનું પોટલું છે ને ઉપર મન વચન કાયા એ કર્મનું પોટલું છે અને એની અંદર ભગવાન ફસાયા છે
આ કર્મોના ઉદય જેમ જેમ આવતા જાય, ભોગવટો જેમ જેમ ભારે હોતા આવે, એ પ્રમાણે એ અંદર આવરાયા કરે, એનું ખુલ્લું થતું જાય. દરેક ને ભાર રહ્યો ને, હા રહ્યો, એટલે ભાર ખાલી થતા તમને મૂજવે. સત્સંગમાં આઈને બેઠા હોય ને, એમણે કહ્યું કે કલાકમાં પાછી આવજે, સત્સંગ બરાબર ચાલે છે. હવે એ જે કહ્યું હોય કે કલાકમાં પાછી આવજે, તે ભાર રહ્યા કરે ને, હા રહ્યા કરે. સત્સંગ સાંભળો છો પણ એનો બોજો રહ્યા કરે, બોજો રહ્યા કરે, બરાબર છે. હા, અને એવું કોઈ બોજો ના હોય તો બિલકુલ ફ્રીલી તમે હોય. આ તો સત્સંગ સાંભળતા હોય પણ બોજો ક્યાં હોય, જવું કે ના જવું, જવું કે ના જવું, શું કરીશ, ના જવું તો આવું થઈ શકે છે, અને જઈશ તો કશું. એટલે આ બધું જ તમને અંદર ફર્યા કરે. નહીં જઈશ તો શું શું થશે, શું શું કરશે, અને જઈશ તો આ સત્સંગ જશે, આમ જશે, એટલા અંદર ચાલ્યા કરે, બધું ચાલ્યા કરે, બરાબર. એટલે આ બધા બોજા તો, એટલે એ જે બોજો રહ્યા કરે છે, હા, કુદરતી રીતે રાખો નથી, હા, કુદરતી રીતે, કુદરત રીતે રહ્યા કરે છે, એટલે તમારો ઉપયોગ ડાયવર્ટ થાય. કરેક્ટ, બરાબર છે. એ પેલું 100% તમે સાંભળવામાં હતા, સમજવામાં, સાંભળવામાં એટલું ના હોય, તમારી દ્રષ્ટિ ત્યાં હોય, તમે અય કરતા હોય પણ અંદર થી એટલો એટેન્શન આ બાજુ જાય, બરાબર છે. એટલે આ બધું આપણે બાકી રહ્યું બધું. અચ્છા, તો ત્યારે ત્યારે આ બાકી રહ્યું કહો છો, તો ત્યારે આ સત્સંગમાં બેઠા છે અને ઓલું મન બધું બતાડે બી છે કે ભાઈ અત્યારે આપણે ઘરે બી જવાનું છે, એટલે ટ્રેન મળવાની છે, છૂટી જવાની છે, જે કોઈ પ્રસંગ, બધી ગણતરીઓ, બધી ગણતરીઓ ચાલતી હોય, તો આપણો ઉપયોગ અહીંયા કમ્પ્લીટ એક જગ્યાએ ઉપયોગ આપવાનો હોય ત્યાં ના અપાય, અને આપણો ઉપયોગ બને છે, થોડું થશે. હા, યોગ રાખવો છે. હા, કર્મનો જે ભાર છે ને, હા ભાર છે, અવસ્થાનો ભાર, એ થોડું રહ્યા કરે, રહ્યા કરે. અને તમને કહ્યું કે રાજી ખુશીથી કહ્યું કે જાઓ, જયારે આવું ત્યારે આવજો, વાંધો નથી, બરાબર, સત્સંગ નો લાભ લો. આવું કઈ મોકલ્યા હોય, સત્સંગ બેઠા હોય ને સાંભળતા હોય, એ અવસ્થા કેવી છે, અનુભવ છે, બરાબર, સંપૂર્ણ સત્સંગમાં જ હોય ને, હા, પૂરેપૂરો ત્યાં જ ધ્યાન હોય. હા, આમાં થોડો ભાર હોય, ભાર હોય, જવું કે ના જવું એ ચાલ્યા કરતું હોય, ગણતરી બધી ચાલ્યા કરતી હોય, એટલે આ કર્મોનો જે બોજો છે, અવસ્થાઓનો જે ભાર છે, એને કારણે એ સંપૂર્ણપણે વ્યક્ત થઈ રહ્યો છે, એ અવસ્થામાંથી એ પસાર થવું પડે, પસાર થવું પડે. ખાલી જ્ઞેય સ્વરૂપે જ છે, હા, જ્ઞેય સ્વરૂપે જ છે, બરાબર. એટલે જ્યારે એ જ્ઞેય સ્વરૂપે એ પ્રસંગમાં દેખાયો, તો ત્યારે પણ એ બોજો નહીં લાગે, એ જ્ઞેય દેખાશે, પણ એ બોજા બોજો ખાલી અમી બેન ને હશે, બરાબર છે. હા, બોજો નહીં હોય, નહીં હોય. હા, તો બોજા વગર ની અમી ને જાણે છે, અને બોજા વાળી અમી ને પણ જાણે છે, બરાબર, બરાબર. હા, એટલે ત્યાં આપણું આ દર્શન કામ કરશે, એક્ઝેક્ટ, બરાબર, એ આખું જ્ઞાન અને દર્શન સ્વરૂપે એ સંપૂર્ણ રીતે કામ કર્યા કરે, કામ કરશે, સરસ. એ ધીરે 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 ખીલતું જાય છે, ખીલતું જ્ઞાન અને દર્શન ખીલતું જાય છે ધીરે ધીરે, પછી સંપૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપે અને કેવળ દર્શન સ્વરૂપે હોય, છેલ્લી અવસ્થામાં 100% થાય, કેવળ જ્ઞાન સ્વરૂપ અને કેવળ દર્શન સ્વરૂપ છે. ઓકે, જ્યાં સુધી એ પૂર્ણ સ્વરૂપ પામ્યા નથી ત્યાં સુધી એ સંપૂર્ણ દર્શન સ્વરૂપ અને સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ થવાનું બાકી, બરાબર.
केवल दर्शन जारे आपणो थशे त्यारे ज केवल चरित्र एक्जेक्ट प्रगट थशे। बे केवल ज्ञान केवल दर्शन अने केवल ज्ञान ने केवल दर्शन ना आधारे परिणाम स्वरूपे केवल चरित्र परिणाम पामे। परिणाम पामशे। केवल चारित्र स्वरूप अरियंत भगवान तीर्थंकर भगवान ने जेवु होय केवल चारित्र स्वरूप एटले ये तत्व स्वरूपे ओके हाँ तत्व स्वरूपे बारना भाग में तो बता खड़बड़ाटो होय बारे उदयो पण आवे बधुज आवे पण ए खाली तत्व स्वरूपे एने जोया करे ने जाण्या करे बस एमां कोई चलायमान करी सके नहीं। बारनुं पण एटलुं परफेक्ट थयेलुं होय त्यां पण कोई ऊह के आ शब्द बहार ना आवे वेदना पण बहार ना आवे वेदना होय ज नहीं जगत दृष्टि एम लागे कि बहु उपसर्गो ने परिसो आया पण एमने वेदनीय स्वरूपे ना होय बराबर कम्प्लीट निर्वेदक स्वरूप मां एमनु अंदर दशा थई गई होय बधा हिसाब पूरा थाय निर्वेदक स्वरूपे बराबर એટલે શરીર ને બધા ભોગવતા હોય પણ પોતે ભોગવતા ને જાણ સ્વરૂપે હોય કેવળ સ્વરૂપે જ હોય જાણ સ્વરૂપ એટલે કેવળ સ્વરૂપે જ હા એટલે અત્યારે આપણને આ અંશે અંશે એનો અનુભવ આપણે આ જ્ઞાન થી થઈ શકે છે થઈ રહ્યો છે આગળ વધી રહ્યા છે જેનો જેટલો પુરુષાર્થ એ પ્રમાણે જે એ જેટલા સંજોગોમાંથી પસાર થયા હોય એટલું એ તરફ એનું દર્શન ખુલ્લું થતું જાય આ દબાણના સંજોગો છે એ દબાણના સંજોગોમાં જેટલા વધારે પસાર થયા હોય કોઈને એ દબાણના સંજોગમાંથી પસાર થવું જ ના પડ્યું હોય જેટલા વધારે દબાણના સંજોગો પસાર થયા છે એટલું તમારું એ જ્ઞાન દર્શન વધારે ખુલ્લું થતું જાય જેને જે સંજોગો ભેગા થયા એ સંજોગોમાં એનું એ ખુલ્લું થતું જાય આગળ આગળ બરાબર સમજાય હા સમજાય સરસ બહુ સરસ જય સચ્ચિદાનંદ સમય થયો છે ત્રિમંત્ર બોલાવજો અમી બેન ફોલો કરજો જી નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासनो सव पावपणासनो मंगलाणम च सव्वे सिं मंगलानं च सव्वे सिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद પાછળ ઉભેલા મહાત્મા ને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ 4:30 કીર્તન ભક્તિ અને આરતી રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ જેમાં 3 છૂટાપણાના વાક્ય સાથે દિવસ દરમિયાન લોભ અને આ દિન સુધી લોભની પરિસ્થિતિમાંથી બધાએ જ પસાર થવાનું હોય છે એમાં આપતો પુત્રો કે મહાત્માઓ બાકાત નથી તો તમારો અનુભવ કેવા જરૂરથી પધારજો જય સચ્ચિદાનંદ નીનાબેન પધારજો આજે રાત્રે જય સચ્ચિદાનંદ જય